અમુક વાડી એ રોજ નું છુટકારી એકતા એ ફોર્મ ના દીકરા થાય. માઇન્ડ ગામ હખે રહ્યું તો પાંચ વર્ષે ફોર્મ અમે ઉભો રહેવાના છે ભાઈ, પણ તું તાઈક ન્યા ઉભો રહે ને તારી વાડીએ, ન્યા તારા બાપ દયા તોડી જાય કો. ભાગ્યનું ધ્યાન રાખ, તારા ભાગ્યનું ધ્યાન રાખ, વાડીએ ઉભો રહે. નહીં નહીં ખરેખર સાહેબ આ ગામડામાં જવું જોઈએ. હા, તમારે કહાણીમાં દર વર્ષે મફત પ્રોગ્રામ કરો, કરો બી નરી તેવડ. સવો 300 જણા સોટી ગયા, સવો અમારે ઉભું લેવું, અમારે ઉભું. કા આશ્રમ આપો 10 લાખ એ સરપંચ હાવ ભાઈડો કોઈ, જો હાલો આપો અહીંયા આશ્રમમાં. છે ચૂંટણી કેવો બે બીજા રાઉન્ડમાં છો ને તમે ભગુડા ને બધું બીજા રાઉન્ડમાં છો, એ બે રાઉન્ડ હું હજી વાર છે તૈયારી કરી. નહીં હું હકીકત કહું સાહેબ, શું કીટું કાર્ડ લેવાનું, કરવી તો સેવા જ ને તમારે. તો એવું કામ કરો ને બીજી વાર કોઈ કહી ન શકે કે મારે સરપંચ થવું. તું બરાબર કરી રહ્યો છો ભલામણા, આને સરપંચ લાયક બની જાઓ, ઈશ્વર આપશે. અમારે કુંડવીમાં બધા બેઠા થાય, બધાએ કીધું કે માય ભાઈ ખરેખર આમ તો ભાઈ ખૂબ સારું કામ કર્યું, અમારી કોઈની એવી ઈચ્છા નથી. આમ તું ફોન કર્યો, મને કે તાતા માલે નથી લેવું, હું તો હરિદ્વાર પહોંચી ગયો છું, હરિદ્વાર હતો ભાઈ ગયો હતો, મને ખબર હતી કે આવશે. એ કે ચેકિંગ આવે તો આપણને કહે, લેટના છેડા કાપી જાય તો આપણને કહે. મારે કે બુથી માં દે ફરિયાદ આપણને. તાજી ત્રણ નામ છે તા ગામે, પાછો વિચાર ફેર્યું કે તોય કે ગામનો ગોર શું કામ બાકી રહેવો જોવે, ગોરનું નામ નાખો. હકીકત નાસભાઈ હતા કે ગોર તો બેઠેલો નિલેશદા, મેં ખાલી આમ સમજ એ ભાઈ નહીં હોય. નાના દાદા નાખીએ એમાં શું વાંધો, આ દેશનો બ્રાહ્મણ ગામનું સંચાલન કરે કે મોડું ન કરીએ કે. એને 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 ઊભું રહેવું ચૂંટણી. વાહ, હકીકત તું ખોટું ખોટું કહેતો હોય તને ગામ સરપંચ કરી દેવો, તારામાં ગુણ બહુ રહ્યા ને. એટલે આ બધું મારો કહેવાનો મતલબ ભલે 100% ભાઈ કાંઈ નું પૈસાની વાત તમે તો દાંત કઢાવું, જેટલા આવે એટલા ચીઠી નાખી ગયો ને ફટ દઈ થાય તો જો નીકળવાનો તો ચીઠીમાંથી જ તે નીકળશે, ન્યાલી ચીઠી જ નીકળશે ને. આખા ગામના જેની ઉપર વિચાર હશે ને એ ચીઠી ઓલાના હાથમાં આવશે, પાછું એ કોઈનું ધાર્યું નથી થતું, પાછું તમે સાંભળી લો એ ફાઇનલ જ આશે. જે ગામનો જેનો તમે, કારણ કે મગજમાં તમે નક્કી કરી લીધું ફોર્મ આવ્યા એટલે, એટલે તમે નક્કી જ કરી લીધું હોય, ભલે પ્રચાર ગમે એટલા થાય પણ નક્કી જ થાય કે આપણે આ ભાઈને સરપંચ બનાવવા, એ ચીઠી ન્યાલી જ નીકળે. આ 100% અમે કુંડવીની ચીઠી કાઢવાના હતા, અમે એકલા 3 જણા બેઠા, એકલા પેલા અખતરા કર્યા કે ગામ કોને માને, નીકળી ઈદ નીકળી ગયા, શું ફેર પડવાનો. એટલે બધું રહેવા જાય ભાઈ, ફોર્મ ફોર્મ ભરવાનું. એક ગામમાં આવી રીતે 150 જણા ફોર્મ ભર્યા, 150 જણા 300 ની વસ્તી ભાઈ, 300 ની વસ્તી ઘીરે ઘીરેલી એક ફોર્મ ભરવાનું, ઊભું રહેવું રહે. અને ગામ ભેગું છું કે લા ભાઈ હવે તમારી ઘા છે યાર, કંઈક 1-2 હોય તો બરાબર છે, 15 હોય તો ઠીક છે કે, પણ 150. પછી ઓલા ભાઈ હતા ને એણે એક નાનું એવું ચકલીનું પીછું, નાનું એવું ચકલીનું પીછું, એ ઉડતું ઉડતું ભાળી ગયું એટલે એને પકડી લીધું અને કીધું ઊભા રહ્યો, આપણે સૂટણી નથી કરવી, આ પીછાનું ઘા કરું, જેની માથે પીછું પડે ને સરપંચ. એમ કે નામ પીછાનો ઘા કર્યો ને સાહેબ, હા સુધી પીસું હેઠે ન પીડ્યું, પીસું ઓળખી જો કે આમાં કોની માથે પડવું, પણ પીડ્યું શું કામ નહીં ખબર,
ઓલાઈન માથે પડો તે ઓલો ફૂંક મારતો, આ ગામની ફૂંકે એને હળાવી દીધો. ઓલાઈન માથે હજી બેવું બેવું થાય ત્યારે વાહે બેઠો એ ફૂંક દીધી ફૂંક મારે. આ માલપરા હાલોલી ક્યાં છે સૂટણી? એ સીઠિયું નાખી દેજો, થઈ ગઈ ને? આજ આજ સવારની વાત હતી એટલે તાળિયુંથી વધાવજો, બે બિનરી થઈ જાય, કારણ કે એ કાલની ચિંતા હાલતી હતી હમણાં. સારું, મને યાદ આવી ગયું એટલે ધન્યવાદ મારા બાપ. માં ભગવતી હોનબાઈ કાયમ આપણી ઉપર માં મોગલ આવી કૃપા વરસાવતા રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ આવું આવું જ કરી નાખવાનું ભાઈ, સીઠી નાખી દેવાની. હા, હવે તો સીઠીની જરૂર નથી. વાહ વાહ, એ થાય તો વધારે સારું. આ તો કદાચ કોઈ નહીં, ભલે ગમે ક્યાંય, બાકી નહીં. આ નહીં નહીં યાર. આ જો મોદી સાહેબ અત્યારે સાહેબ તમને દેખાય હવે કોઈ નવો બીજો વડાપ્રધાન થઈ શકે? શું કામ આભા જ એવી થઈ ગઈ સાહેબ, વિશ્વમાં આભા એવી થઈ ગઈ, તમે શું કરી લો? બસ એવી ગામમાં આભા કરો ને સેવાની. દર વખતે ગામ એને જ કે ભાઈ બધારે આ બરોબર કરે છે આ માણસ, થવાનું જ છે 100%. આ હરખે પ્રોગ્રામ કરી છે વગાડવાળા હરખું થાય તો ના, એને જ તારીખ ગયો, શું કામ કહે છે? નકર હું આ કોઈ ઘી પાઈ દઈ છે અમે તમને, પૈસા દઈ દઈને માણસો ને જ બોલાવે. બસ બોલા, તમે શું કામ ઊભા થઈને ભાગ્યા? હે, સૂટણી છે એટલે એ ભાગ્યા કે આપણે કોઈ ફોર્મ ભરવાની ને આ ક્યાં એને ઉપાડો લીધો નહીં. આ જનરલ વાત હતી મારા બાપ, એટલે એ બહુ સારી વાત છે. વાત એ માટે કરી સાહેબ, આ બધામાં તો ઠીક મારી અદાથી ને મારી સ્ટાઇલથી કીધું, પણ મૂળ વાત એટલી કે જે વિસ્તારમાં સારો સાધુ હોય એને માનતા હોવું, કુળદેવીને માનતા હોય, સદગુરુને માનતા હોય, એ વાદ વિવાદમાંથી અલગ રહે. દરેક ગામડા જેમ ભાત ભાતના મોતીથી ઈંઢોની રૂડી લાગે, એમ દરેક સમાજથી ગામ રૂડું લાગે એવો ભાવ થાય. ભાવ છે જ હજી, પણ કોક કોક કોઈ એવા માણસો પોતાનું કંઈક ઓલું કરે, પણ એમાંથી માણસ બહાર નીકળે. અને આવી જે ધાર્મિક સંસ્થાઓ જ્યાં જ્યાં કોઈ સંત બેઠા હોય એમાંથી આપણે જેટલું થાય એટલું કરીએ. કે વાત એ છે કે ભાઈને એણે ખૂબ એવો આગ્રહ કર્યો, આગ્રહ મને કંઈ કરવાનો હોય નહીં, પણ મને કે મામા ઘડીક તો ઘડીક આવજો ને, તમ તારે તમે અડધો કલાક જ રહેજો, બે કલાક તો હું બોલ્યો. હા, બે કલાક નહીં પણ 1.5 કલાક તો પાકી, 2 કલાકમાં 20 મિનિટની વાર છે ભાઈ, એટલે હું તોય ઘણું બોલી ગયો તમને લાગે છે. હવે તમારે જે સન્માન કરવાના છે એ બાકી છે ને જી, હા, સાદર વિધિની છે એટલે એ આપણે કરી લઈએ. પછી જો એવું લાગશે તો પાછો હું બોલી તમ તારે, અને પછી તમ તારે એવું કહેતા હશે તો એકલા દાંત જ કઢાવે. આપણે ગજાનની પોટેલીઓ હોવ હોની ઘેરે રાખીએ આપણે, અને આપણે દાંત કાઢીએ બધા, કાઢો દાંત, હાલો દાંત કાઢો, એમાં હું છે બસ કાઢો દાંત દીધો. એટલે ભાઈ દાંત કાઢવાનું કીધું, ક્યાં ભાગ્યા યાર? સારું મારા ભાઈ, આભાર.